પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા
ઓમ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટિ ભગવંતોને અત્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિયરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિયરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિયરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિયરમાન સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિયરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વીતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વીતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વીતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વીતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વીતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત
ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આ નમસ્કાર વિધિ ફક્ત ને ફક્ત દાદા ભગવાનની આજ્ઞા છે, અને દાદા ભગવાનની આજ્ઞા પ્રમાણે જ્યારે આ 40 વાર બોલાય ત્યારે આપણા નમસ્કાર સિમંદર સ્વામીને પહોંચે છે. એ પછીના બધા નમસ્કાર જેને જેને કરીએ છીએ એ દાદા ભગવાનની સાક્ષીએ આ કેવો શબ્દ છે, આ કેવું આપણને આપ્યું છે કે આ શબ્દ બોલતાની સાથે જેને નમસ્કાર કરવા હોય એને કરી શકો અને પહોંચાડી પણ શકો. આપણા દરેક પ્રકારના જ્ઞાન સમજવામાં જે અંતરાય છે, આપણી પ્રકૃતિ હજી પણ જ્ઞાન સિવાય બીજી બહુ બધી વસ્તુની કિંમત વધારી નાખે છે. દાદા ભગવાન સિવાય બીજી બધી વસ્તુની કિંમત વધારે છે. આ બધો રોગ પ્રકૃતિમાંથી કાઢવા માટે, કારણ કે જ્યાં સુધી પ્રકૃતિ સંપૂર્ણ દાદાને સમર્પણ થતી નથી
ત્યાં સુધી દાદાનું જ્ઞાન સંપૂર્ણ અનુભવમાં આવતું નથી. અને સંપૂર્ણ સમર્પણ આપણી પ્રકૃતિ ક્યારે થાય? તો કે આપણી પ્રકૃતિમાં લઈ આવેલા સુખો, લઈ આવેલી માન્યતા જે દાદા ભગવાનના જ્ઞાનની વિરુદ્ધમાં છે. કોઈને ક્રિકેટ ગમે તો દિવસોના દિવસો ક્રિકેટમાં કાઢે, કલાકોના કલાક ક્રિકેટમાં કાઢે. કોઈને રાજકારણ ગમે તો રાજકારણમાં કાઢે. કોઈને છાપું વાંચવું ગમે તો છાપું વાંચવામાં કલાકોના કલાક જાય. પણ એક દાદા ભગવાન પાસે શક્તિ માંગવામાં આપણને 10 મિનિટનો પણ ટાઈમ નીકળતો નથી. એનું કારણ કે હજી પણ દાદા ભગવાન પ્રત્યેની આપણી નિષ્ઠા પૂરેપૂરી ઊભી થઈ નથી. કારણ કે આપણા અંદરની માન્યતા અને લઈ આવેલી પુણ્ય માન્યતાને પોષવામાં ખર્ચાઈ જાય છે. ધારો કે અત્યારે મને ઈચ્છા થઈ કે મારે ચા પીવી છે, તો હું આખી વિધિ છોડીને અથવા તો બહાર બેસી રહીશ, અંદર નહીં આવું, અંદર વિધિ કરવા પણ નહીં આવું, બહાર બેસી રહીશ, ચાની રાહ જોઈશ, અને મારી પુણ્ય ચા મેળવવામાં ખર્ચાઈ જશે, અને મારી આ વિધિમાં બહુ મોટું અંતરાય પડી જશે. કારણ કે કિંમત ચાની કરી, કિંમત દાદાની આજ્ઞાની કરી નથી. બપોરે 2 કલાક સુવા જોઈએ તો પુણ્ય 2 કલાક આરામ કરવામાં વપરાઈ જાય, કીર્તન ભક્તિમાં બેસવા ના દે. આવા જાત જાતના અંદરની આપણી એવી માન્યતા છે કે આપણને અંદર રહેલા દાદા ભગવાનનો અનુભવ થવા દેતું નથી. અને આ બધું કરવા માટે આ નમસ્કાર વિધિ 40 વાર 5-5 વાર બોલ્યા, ત્રિમંત્ર 5 વખત બોલ્યા, સવારે 5 વાર, સાંજે 5 વાર, પ્રાતવિધિ કરી 5-5 વખત બોલીને. એનું કારણ એક જ કે આ ત્રિમંદિરની પ્રતિષ્ઠા, પાયામાં વિધિ અને પાયામાં પ્રાણ દાદા ભગવાને પૂરેલા છે. દાદા ભગવાન જોડે આપ્તપુત્રો અને મહાત્માઓ બધાએ નીચે ઊંડા ખાડામાં જઈને દાદા ભગવાનની જોડે વિધિ કરી છે, અને ત્યારે દાદા ભગવાન હતા એટલે બધું સચવાઈ ગયું. હવે સ્વતંત્ર પુરુષાર્થ જો ઊભો નહીં થાય તો આપણી પ્રકૃતિ મોબાઈલ જોવામાં, રાજકારણ જોવામાં, ક્રિકેટ જોવામાં આપણી પુણ્ય ખર્ચાવી નાખશે અને આપણી જાગૃતિનો પણ દુરુપયોગ કરી નાખશે. આજે જ્ઞાન વિધિ રાખી છે. આપણે દરેક કીર્તન ભક્તિમાં જ્ઞાન વિધિ રાખીએ છીએ અને સંખ્યા આપમેળે થઈ જાય છે. આજે પણ જ્ઞાન વિધિ બપોરે 3 વાગે ભોજનાલયની ઉપર હોલ નંબર 1માં 3 વાગે ચા પીને 3:30 બધાએ હોલ પાસે પહોંચી જવાનું છે. જેમણે જેમણે નામ લખાવ્યા છે અને આજે જ્ઞાન વિધિમાં બેસવાના છે એમણે ખાસ 3:30 વાગે પહોંચવાનું રહેશે. અને હજી કોઈને બેસવાનું હોય, નામ લખાવવાના હોય તો ઓફિસમાં લખાવી શકશો. 9 કલમો બધા સાથે ચાલો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શ્યાદવાદ વાણી, શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ
પ્રમાણ ન દુભાવાય એવી શ્યાદવાદ વાણી, શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રૂજુ ભાષા બોલવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. આપણી પ્રકૃતિને સંપૂર્ણ દાદા ભગવાન જેવી બનાવવા માટે, એટલે કે વ્યવહારમાં સંપૂર્ણ અહિંસક દશા ખુલ્લી કરવા માટે, વ્યવહાર એટલે આપણી લઈ આવેલી પ્રકૃતિમાં સંપૂર્ણ અહિંસક દશા ખુલ્લી થાય એ ક્યારે બને, ત્યારે આ પ્રકૃતિ પાસે વારંવાર સમજણ સાથે સંપૂર્ણ એકાગ્રતાથી આ નવ કલમ બોલીએ તો આ નવ કલમ આપણી પ્રકૃતિમાં બીજ પાડે. પ્રકૃતિમાં ધીરે ધીરે આ નવ કલમો ઉગી નીકળે અને ટોપ ક્વોલિટીનું વિતરાગ દશાની પ્રકૃતિ, એટલે કે પ્રકૃતિમાંથી રાગ અને દ્વેષ એ લઈ આવેલા ઋણાનું બંધવાળા પરમાણુઓ ખરી જાય અને પ્રકૃતિમાં જગત કલ્યાણનું ટોપ ક્વોલિટીનું નિમિત્ત બનાય એવું પ્રકૃતિ દાદા ભગવાનની જેમ, એટલે કે અંબાલાલ મુરજીભાઈ પટેલ જ્ઞાની પુરુષ, આ દાદા ભગવાને આ પ્રકૃતિને એટલી બધી આ કાળમાં પ્યોર બનાવી કે આવી પ્યોર તો સતયુગમાં પણ નહોતી. અને એ પ્રકૃતિએ
આ કાળમાં ગેરંટી વાળું જગત કલ્યાણને ગેરંટી વાળો મોક્ષ આપ્યો, પોતાની પ્રકૃતિ પોતાને નચાવી શકે નહીં એવી પ્રકૃતિને સ્વતંત્ર જ્ઞાન સ્વરૂપ જગત કલ્યાણ સ્વરૂપ બનાવી, અત્યારે આપણા બધાની પ્રકૃતિ આપણને જોવા મળશે, કારણ કે આપણે જ્ઞાન લીધું છે એટલે જોવાનું જાણવાનો અભ્યાસ વધારવો પડે કે આપણી પ્રકૃતિ આપણને ક્યાં ક્યાં કઈ તરફ લઈ જાય છે અને કેવા કેવા સુખ આપણને બતાવે છે. જે દાદા ભગવાનના સુખને દાદા ભગવાનના જ્ઞાનથી મળેલા સુખનો પણ ફિક્કાસ લાવી દે છે એવું આપણે માનીને આવ્યા છીએ. આ પ્રકૃતિને સંપૂર્ણ જ્ઞાનમય બનાવવા માટે આ 9 કલમો, એમાં જે વાત આવી છે 4 કલમમાં અભાવ તિરસ્કાર, ત્યારે દાદા કહે છે આ અમારું જ્ઞાન લીધા પછી મહાત્માઓમાંથી હિંસક ભાવો, પીડાકારક ભાવો, તિરસ્કાર ભાવો આ 3 નીકળી જવા જોઈએ. મહાત્માઓએ આ 3 સ્ટેપ પાસ કરીને અભાવ ભાવમાં આવી જવું પડે તો જ પ્રકૃતિ શાંત પડી અને પ્રકૃતિના દર્શન ખૂબ સહેલાઈથી કરી શકીએ. આ દાદા ભગવાને આપણને આ જ્ઞાન આપ્યા પછી સિદ્ધાંત બતાવ્યો. હવે 4 પગથિયે અવાય ક્યારે? તો કે આપણને લક્ષ્મી સંબંધી લાલચ ના હોય, વિષય વિકાર સંબંધી લાલચ ના હોય, પોતાની વાહવા સાંભળવાની ને પોતાની વાહવા કરાવવાની લાલચ ના હોય, પ્રકૃતિ બતાડે કશુંક અને દાદા ભગવાને કહ્યું છે બીજું એ કરવા ના દે, આ બધું જેમ જેમ ખરતું જાય એમ અંદર જ્ઞાનનો પ્રકાશ વધતો જાય. ચાલો મહાત્માઓ બધા સાથે જ્ઞાન લીધું છે તો વારંવાર આપણી પ્રકૃતિને સમર્પણ કરતા શીખીએ. વારંવાર આ બોલવાથી આપણી પ્રકૃતિ ઉપરનું માલિકીપણું ફિક્કું પડતું જશે. કયું માલિકીપણું? તે કે જે પૂર્વે ભવનું લઈને આવ્યા છીએ અને આ ભવમાં ડિસ્ચાર્જ ખાલી થતી વખતે આપણને ટોપ ક્વોલિટીની ઇફેક્ટ આપે છે. આ મારું આ મારું આ મારું આવું કરીને આપણને નચાવે છે. તો ચાલો સર્વસ્વ અમારું અર્પણ છે બધા સાથે. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચરણોમાં માન વચન કાયા છાયા માયાના બાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ દ્યો ભવરણમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં નાનામૃતના મોતી ચોગે હંસામાન સરોવરમાં સત્યમ શિવ મને સુંદર મની આ દિવ્ય ચક્ષુની જ્યોતિમાં સર્વસ્વ અમારું અર્પણ છે
ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સૂરજનું કેવું તર્પણ છે, ચંદાના શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો, ઘટમાળ ઉઠે જે અંતરમાં સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં રાત દિવસ સંધ્યા ઉષા કેવા દભૂત છે નિયમમાં, ભરતીઓ ટમન સાગરની નિશ્ચિતને વ્યવસ્થિતમાં સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે એક દર્શન હો, પણ આત્મ શાશ્વત દર્પણ છે, વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવાનમાં સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂઢ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે, અપૂર્વ અગોચરને ઉલ્લસિત ઝળહળ જ્યોતિ તન મનમાં સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમની અણદીઠ કેડીતી જે મોક્ષ દ્વાર ઉગાડે છે, પરમાત્મ સ્વરૂપે પ્રગટ પુરુષ આપ જ છો, મારા શુદ્ધાત્મા સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સુચરણોમાં સુચરણોમાં. જ્યારે જ્યારે દાદા ભગવાનની હાજરીમાં જ્ઞાનવિધિ થતી ત્યારે દાદા ભગવાન આ સર્વસ્વ અને દેવોને આહવાન અચૂક બોલાવતા. દાદા કહેતા કે અર્પણ કરતા આવડે નહીં, સમર્પણ કરતા આવડે નહીં, તો અમારી જોડે એક અને અભેદ થવાશે નહીં, અને અમારી જોડે એક અને અભેદ ના થાવ તો ઘર અને ઘરની વ્યક્તિ જોડે એક અને અભેદ કેવી રીતે થઈ શકો. આ જ્ઞાનવિધિમાં 33 કોટી દેવી દેવતાઓને એમની આજ્ઞા લઈ એમને આમંત્રણ આપીને આ દાદા ભગવાન જ્ઞાનવિધિ કરાવતા. દેવ લોકો પણ આ જ્ઞાનવિધિ ઝંખે, કારણ કે મનુષ્ય જન્મ મળે અને હું કોણ છું એ ભાન અને અનુભવ દ્રષ્ટિ સાથે થાય તો મનુષ્ય જીવન સફળ થયું કહેવાય, નહીં તો મનુષ્ય જન્મ નકામું ગયું કહેવાય. અનંત જન્મો કોટી જન્મોથી ભટકીએ છીએ અને કોટી જન્મોથી ક્યારેય હું કોણ છું એ જાણવાની ઈચ્છા પણ રાખી નથી. આ કાળમાં દાદા ભગવાનનું ઐશ્વર્ય યોગ બળ આપણા બધાની અંદર હું કોણ છું એ જાણવાની આપણને ઉત્કંઠા,
એમણે જગાડી, એમણે બીજ રોપ્યા. એટલે દાદા કહેતા કે અમારી આ કીર્તન ભક્તિ, અમારા દર્શન, અમારી આ વિધિ, તમારી અંદર હું કોણ છું એ ભાન અનુભવ થઈ જાય એવા બીજ નાખ્યા કરશે. અને ત્યારે જઈને આ જ્ઞાનવિધિમાં બોલાવતા બધા સાથે આ કીર્તન ભક્તિની શરૂઆત કરતા પહેલા દેવોને આવાહન. અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલે છે ટંકો કીણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે તેત્રીસ કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો સામાયિક શુદ્ધ આત્મન જ્ઞાની અપૂર્વ લાવસે વાણી દાદા ભગવાનની તીરથંકરો સાંભળે સર્વજ્ઞના સુચરણો મહિ આતમ સાતા પામસે ધાવાનળની જ્વાળામહિ બ્રહ્માંડ પણ બળકે બળે પાતાળી ઝરણ કરુણા ભર્યા જળ શીતળ છંટ કારસે અમૃતવાણી ભગવાનની જળ શીતળ કારસે ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે ઓ ગચ્છામિ ઓ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ ઓ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, એક નાની શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલાવવાની
રહી ગઈ છે. બધા સાથે શુદ્ધાત્માની પ્રાર્થના. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી એવા દોષો ક્યારે પણ ના કરો એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. આજે બપોરે 3 વાગે ચા પીધા પછી 3:30 જ્ઞાનવિધિ છે. જ્ઞાનવિધિમાં જેમણે નામ લખાવ્યા છે એ ભોજનાલયની ઉપર હોલ 1 માં 3:30 વાગે પહોંચી જજો. અને જેમણે નામ ન લખાવ્યાને બાકી હોય તો જરૂરથી ઓફિસમાં નામ, ઉંમર, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર લખાવી અને 3:30 ભોજનાલયની ઉપર હોલ 1 માં પહોંચી જશો. ખાસ તો મહાત્માઓ, નિમંત્રક, આજના મુખ્ય નિમંત્રક સન્મુખભાઈનું મૃત્યુ, દેહાંત થવાથી એ પરિવાર મુખ્ય નિમંત્રક છે આજની કીર્તન ભક્તિમાં. અને એમની જોડે સહાયક નિમંત્રક ઇન્દુબેન રમણભાઈ પ્રજાપતિ સુરતના મહાત્મા, અને ભાવનાબેન રાવ જાડેજા મુંબઈના મહાત્મા. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે સર્વે શાસન દેવી દેવતાઓ, હે સર્વે શાસન દેવી દેવતાઓ, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક, દાદા ભગવાનના અસીમ જય જયકાર હોની, દાદા ભગવાનના અસીમ જય જયકાર હોની, સ્વરૂપની અખંડ કીર્તન ભક્તિ કરવાની, સ્વરૂપની અખંડ કીર્તન ભક્તિ કરવાની, સ્વરૂપની અખંડ કીર્તન ભક્તિ શુદ્ધ ઉપયોગ સાથે કરવાની, સ્વરૂપની અખંડ કીર્તન ભક્તિ શુદ્ધ ઉપયોગ સાથે કરવાની, અને તે કરતા કરતા દાદા સ્વરૂપ થવાની, અને તે કરતા કરતા દાદા સ્વરૂપ થવાની, પરમ શક્તિ આપો, પરમ શક્તિ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના, સુચરણોમાં સમર્પણ કરું છું, સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું, હું વી 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 શુદ્ધાત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન.
પરમ સિદ્ધ ભગવાન છું, પરમ જ્યોતિ સ્વરૂપ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું, હું અવિનાશી છું, મન વચન કાયા એ વિનાશી છે, હું અવિનાશી છું, મન વચન કાયા એ વિનાશી છે, હું અવિનાશી છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, દાદા ભગવાન ના સીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના 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 અસીમ જય જયકાર હો, દાદા ભગવાન
અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ 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 જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના
દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો 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 ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાન ના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના 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 અસીમ જય જયકાર હો દાદા અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના 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 અસીમ જય જયકાર હો દાદા ભગવાન
ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો 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 દાદા ભગવાન ના દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાન ના દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો 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 દાદા
દાદા ભગવાન ના અસીમ જય જયકારો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, 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 દાદા ભગવાન ના અસીમ જય જયકારો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, 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 સિંહ જય જયકાર હો, ઓ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, 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 અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, અસીમ જય જય
દાદા ભગવાનના અસીમ
જયકારો હો દાદા ભગવાન ના સિમ જય જયકારો હો દાદા ભગવાન ના અસિમ જય જયકારો હો દાદા ભગવાન ના સિમ જય જયકારો હો દાદા ભગવાન ના સિમ જય જયકારો હો દાદા ભગવાન ના સિમ જય જયકાર 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 હો દાદા ભગવાન ના અસિમ જય જયકારો 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 હો દાદા ભગવાન દાદા ભગવાન ના અસિમ જય જયકારો હો 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 દાદા ભગવાન ના અસિમ જય જયકારો 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 દાદા ભગવાન દાદા ભગવાન ના અસિમ જય જયકારો 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 દાદા ભગવાન દાદા ભગવાન
ભગવાન નાય સિંહ જય જય કરો દાદા ભગવાન નાસિંહ 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 જય જય કરો દાદા ભગવાન નાય સિંહ જય જય કરો દાદા ભગવાન નાય જય જય કરો દાદા ભગવાન નાય સિંહ જય જય કરો દાદા ભગવાન નાય જય જય કરો દાદા ભગવાન નાય સિંહ જય જય કરો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાન નાસિંહ જય જયકાર હો દાદા ભગવાન નાસિંહ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના 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 અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાન નાસીમ 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 જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર
ભગવાન ના અસીમ જય જયકારો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાન 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 અસીમ જય જયકાર હો, અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના 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 અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના 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 અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો,
અસીમ જય જયકારો ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના 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 અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાન ના 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 અસીમ જય જયકારો ભગવાન ના અસીમ જય જયકારો દાદા 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 ભગવાન ના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાન ના 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 અસીમ જય જયકારો ભગવાન ના અસીમ જય જયકારો દાદા 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 ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ
જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો
ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર, ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાધા ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર,
ના અસીમ જય જયકારો દાદા ભગવાન 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 ના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાન ના 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 અસીમ જય જયકારો જય જયકારો દાદા ભગવાન ના અસીમ 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 જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના અસીમ 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 જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાન ના 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 અસીમ જયકારો દાદા ભગવાન
ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાન સિંહ જય જયકાર હો, દાદા ભગવાન ના 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 અસીમ 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 જય જયકાર હો, અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના 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 અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, જય જયકાર હો,